નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે હિન્દી. હિન્દીમાં આપણે આગળનું ચેપ્ટર શીખી ગયા હતા, ચેપ્ટર 7 વિશેષ શબ્દ એટલે કે વધુ શબ્દો, જેનું આપણે ગઈકાલે લેશન આપેલું હતું. દિવસ, વિરોધાર્થી શબ્દ દિવસ તો તેનું થાય રાત, શુભ તો તેનો વિરોધી શબ્દ શામ, આવું શીખી ગયા હતા. હવે આજે આપણે આગળનું ચેપ્ટર શીખવાનું છે, ચેપ્ટર 8 ગિનતી, 1 થી 20. 1 થી 20 ગણતરી શીખવાની છે. જેમ તમે ગુજરાતીમાં એક શબ્દમાં અને અંકમાં લખો છો, એ જ રીતે હિન્દીમાં પણ, હિન્દીમાં એક અને હિન્દીમાં એક કેવી રીતે લખાય શબ્દમાં તે આપેલું છે. ચિત્રકો ગીનો તથા સંખ્યાકો પઢો ઓર યાદ રખો. ચિત્ર ગણો, સંખ્યા વાંચો અને યાદ રાખો. આગળ જોઈએ, અંક મેં એક, શબ્દ મેં એક, અને ચકલી કેટલી આપેલી છે? એક. એક 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 દો, શબ્દ મેં દો, અંક મેં તીન, તીન, તો ચિત્ર કેટલા છે? એ એક દો તીન. આગળ, અંક મેં ચાર, શબ્દ મેં ચાર, ચિત્ર ગણવાના છે. એક દો તીન ચાર. પાંચ, પાંચ, ચિત્ર ગણીશું. એક દો તીન ચાર પાંચ. છ, છ, ચિત્ર ગણવાના. એક દો તીન ચાર પાંચ છે. આગળ, સાત, અંકમાં સાત, શબ્દમાં સાત. એક દો તીન ચાર પાંચ છે સાત. આઠ, આઠ, શબ્દમાં કે કઈ રીતે લખાય જોજો. એક દો તીન ચાર પાંચ છે સાત આઠ. આગળ, નો, નો, એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નો. દસ, દસ, એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નો દસ, અંક મેં ઓર શબ્દ મેં. અંક અને શબ્દમાં હિન્દીમાં ગણતરી છે, તો હિન્દીની ગણતરીને શું કહેવાય? ગિનતી. હિન્દીની ગણતરીને શું કહેવાય? ગિનતી. ગિનતી, ફરીથી બોલું છું, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ. તો તમારે ચોપડીમાં ગિનતી ગણવાની છે. આગળ, પઢીએ ઓર લખીએ, વાંચો અને લખો. 1 થી 10 અંકો હિન્દીમાં આપેલા છે. હિન્દીના 1 થી 10 અંકો આપેલા છે. હિન્દીમાં 1 થી 10 અંકો આપેલા છે. વાંચતું જવાનું, બોલતું જવાનું, લખતું જવાનું. સમજ પડી ગઈ? કઈ રીતે? એક 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 એક. મારે વ્યવસ્થિત નથી લખાતું, પણ તમારે વ્યવસ્થિત લખવાનું
છે, સમજાઈ ગયું? ત્યાર પછી દો 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 દો. આવી રીતે તમારે બધા શબ્દ લખતા જવાના, બોલતા જવાના. સોરી, શબ્દ નહીં, અંક, હિન્દીના અંક લખતા જવાના, બોલતા જવાના. તીન 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 તીન, ચાર 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 ચાર, પાંચ 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 પાંચ, છે 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 છે, સાત 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 સાત, આગળ આઠ 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 આઠ, નો 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 નો, દસ 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 દસ. આ રીતે તમારે બોલતું જવાનું, લખતું જવાનું છે. સમજ પડી ગઈ? ચલો હવે આગળ જોઈએ. આગળ એકથી દસ અંક સુધી છે તો જેટલું વિડીયોમાં બતાવેલું છે એટલું જ તમારે ચોપડીમાં લખવાનું છે. સમજાઈ ગયું? એકથી દસ અંક સુધી આપેલું છે તો ત્યાં સુધી જ તમારે ગણતરી કરવાની, લખવાનું, અને ચોપડીમાં પણ ત્યાં સુધી જ પૂરવાનું છે. ગ્યારા સે બીસ તે તમારે લખવાનું નથી. એક સે દો તક કી જહાં તક ગિનતી હે વહાં તક હી લખના હે. સમજ મેં આ ગયા? આગળ જોઈએ. સંખ્યા કો શબ્દો કે સાથ જોડો ઓર લિખો. સંખ્યાને શબ્દ સાથે જોડો અને લખો. તો જે સંખ્યા સાથે જોડો તે અહીં શબ્દમાં લખવાનું છે. તો પહેલો અંક નો, નો સાથે જોડવાનું છે. તો જોડી દીધું, અહીં શબ્દ લખવાનો નો. સાત, શબ્દ લખવાનો સાત. આઠ, શબ્દ આવશે આઠ. પાંચ, શબ્દમાં પાંચ. દસ, શબ્દમાં દસ. છે, શબ્દમાં છે. એક, શબ્દમાં એક. દો, શબ્દમાં દો. આવી રીતે જેટલું વિડીયોમાં દર્શાવ્યું છે આટલું જ લખવાનું છે. સમજમાં આવી ગયું? જો સમજ ના પડતી હોય તો વિડીયો બે વાર જોઈને લખજો, પણ કોઈએ ભૂલ કરવાની નથી. તો આજે બસ આટલું જ. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.